મોરબી જિલ્લાના પીપળી ગામે ઔદ્યોગિક વિસ્તારની વચ્ચે આવેલ હોવાથી પ્રદૂષિત પાણીને કારણે હાલાકી પડી રહી છે। ખાસ કરી ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડે। આ સમસ્યાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જુદા જુદા કારખાનાઓમાંથી નીકળતા પ્રદૂષિત પાણી પાકને ખતમ કરી નાખે છે। ખેડૂતોના ખેતરોમાં પાકને થતા નુકસાનને રોકવા માટે હવે શું કરવું તે ખેડૂતોને સમજાતું નથી, કેમ કે પ્રદૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। ત્યારે જિલ્લાના કલેક્ટર, જીપીસીબી તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગના જવાબદાર અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે। અધિકારીઓ ગામની મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। ત્રણ વાર વાવેતર કર્યા છે, આ ત્રીજી વાર અડદનું અને મગફળીનું વાવેતર કર્યું છે અને એક દાણ અમે વાવેતર કરવાથી આ 100 રૂપિયા ડીઝલના ભાવ છે કે આ બિયારણના આજ અડદ લેવા જઈએ ને અમે 160 રૂપિયાને કિલો છે અને જે અમારા અડદ વેચવા જઈએ ને તે 1200 રૂપિયા આવે। હવે આ વિશે હવે ખેતીનો આનો શું અમારે ઉપયોગ કરવો કે હવે વેચી દેવી એટલે સુધી અમે પહોંચી ગયા છીએ। હવે આ ખેડૂતને શું કરવું ને એ જ નથી ખબર અમને। અત્યારે અમારે બધા ભાઈ વચ્ચે 23 વીઘાનું વાવેતર કરેલું, 23 વીઘામાં અડદ વાવેલા, મગફળી વાવેલી, પ્રદૂષણની હવાના કારણે બધું નિષ્ફળ ગયું છે અને અત્યારે અમારે આ તમામ ભાઈઓને શું કરવું એ કાંઈ સૂચતું નથી। જે વાવેતર પહેલાં અમે કરતા ને મગફળીનું તો 8 કિલો બી નાખતા ને તો અમારે ઘાટી મગફળી થતી, અત્યારે 12 કિલો નાખીને તો એ ઉગવાની શક્તિ જમીનની ઓછી થઈ ગઈ છે એટલે 25% તો ઉગતી જ નથી અને જે વાહેલી 75% ઉગે છે એમાં 75% ઉગ્યા પછીની હાવ બળી ગઈ અત્યારે પ્રદૂષણના હિસાબે, 25% છોડવા રહ્યા છે અને એ હાવ હુકાઈ ગયેલા છે અત્યારે એટલે એટલું પ્રદૂષણ નડે છે। આ આજુબાજુમાં સિરામિક ફેક્ટરી છે સ્પ્રેડની, એનું ડસ્ટ ઉડે છે અને મગફળી, અડદ, તલ, કપાસ એને નુકસાન કરે છે વારંવાર અને ખેડૂતો વારંવાર હેરાન થાય છે અને બસ પ્રદૂષણ ને પાક નબળો થાય ને વાવેતર વારંવાર કરે છે અને વરસાદ ખેંચાય ને હજુ ખેડૂતને માર પડે છે। દ્વારકાના કલ્યાણપુરમાં પવનચક્કીનો વિરોધ, ખાખરડા ગામે પવનચક્કી બનાવતા ખેડૂતોનો વિરોધ, મહાદેવની ધૂન બોલાવી જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત, કંપની સામે ફરિયાદ નોંધી યોગ્ય તપાસની પણ ખેડૂતોએ માંગ કરી છે। તળાવને નુકસાન પહોંચાડી પવનચક્કી બનાવ્યાનો આક્ષેપ, બોક્સાઇટ વિસ્તારમાં 5 હેક્ટર જમીન ગેરકાયદેસર ફાળવ્યાનો આક્ષેપ, ગૌચરની જમીનને ખરાબાની જમીન બતાવી ખોટા દસ્તાવેજ કર્યાનો આક્ષેપ, સર્કલ મામલતદાર ખોટા અભિપ્રાય આપ્યાનો ખેડૂતોનો આક્ષેપ, કંપનીએ જમીન મેળવવા ખોટા આધાર પુરાવાઓ અને દસ્તાવેજો ઉભા કરી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાથી પોલીસ ફરિયાદ નોંધી યોગ્ય તપાસ કરવાની ખાખરડા ગામના લોકોએ માંગ કરી છે। આ સાથે સંડોવાયેલા અધિકારીઓ કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે।